ગામમાં સફેદ રેતીના કાળા કારોબાર માટે ઝઘડો થતા ખાણ ખનિજ વિભાગ અને પોલીસનો કાફલો પહોંચ્યો ગોમા નદીમાં. કાલોલ તાલુકાના ઘુસર ગામે પાસેથી પસાર થતી ગોમા નદીના પટમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરવામાં આવતું હોય છે. ઘુસર પાસે ગોમા નદીના પટમાંથી એક લીઝ ધારકને મંજૂરી મળેલ છે, તેમ છતાં અન્ય કેટલાય ખનિજ માફિયાઓ ગેરકાયદેસર રીતે રેતીની ચોરી કરતા હોય છે. ગોમા નદીના પટમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે. આવા ખનિજ માફિયાઓને જિલ્લા ખાણ ખનિજ વિભાગનો ડર રહ્યો નથી અને બેફામ રીતે નદીના પટમાંથી રેતીનું ખનન કરી રહ્યા છે. ગઈકાલે કાલોલના ઘુસર ગામે ખાણ ખનન વિભાગમાંથી કાયદેસર લીઝ ધરાવતા હોય તેવા લીઝ ધારક અને ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતા ખનિજ માફિયા વચ્ચે તકરાર થવા પામી હતી. ખનિજ માફિયાઓ વચ્ચે રેતી ચોરી બાબતે થયેલ તકરારના સ્થળે પંચમહાલ ખાણ ખનિજ વિભાગના અધિકારી અને કર્મચારીઓ પહોંચ્યા હતા અને ઘુસર ગામે નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતા લોડર મશીન એક, ટ્રેક્ટર એકને ખાણ ખનિજ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું. ખાણ ખનિજ વિભાગ દ્વારા ઘુસર ગામે ગોમા નદીમાંથી ગેરકાયદેસર રીતે ચોરી કરતા ઝડપી પાડવામાં વાહનો અંગે તેમજ ગેરકાયદેસર ખનિજ ચોરી કરતા ઈસમો સાથે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, ભાવિનભાઈ પરમાર, પંચમહાલ.